સાયન્સ ઉડાન વિદ્યાલય ધોરણ 3 અને વિષય સામાન્ય જ્ઞાન. તો બાળક મિત્રો, આપણે સામાન્ય જ્ઞાનની અંદર ગયા વિડીયોની અંદર પાઠ 28 જોયો હતો અને એની અંદર આપણે પ્રશ્નોના જવાબ લખ્યા હતા અને સાથે તૈયાર પણ કર્યા હતા. આજે આપણે પાઠ 29 જોઈશું, જેની અંદર આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ઓકે, તો હવે યાદ જુઓ, એ લખ્યું છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. એટલે કે કૌંસ તમને અહીંયા સાઈડમાં આપેલો છે, એમાંથી સાચો જવાબ આપણે શોધીને ખાલી જગ્યાની અંદર લખવાનો છે. તો પહેલી ખાલી જગ્યા છે કે તાવ માપવા માટે ખાલી જગ્યા વપરાય છે. તો તમે હોસ્પિટલોની અંદર પણ જોયું હશે કે દર્દીને જ્યારે તાવ આવ્યો હોય ત્યારે શેનાથી ત્યારે માપવામાં આવે છે? થર્મોમીટરથી. તો એનો જવાબ છે થર્મોમીટર. તો આપણે અહીંયા લખીશું થર્મોમીટર. ઓકે, પછી નંબર 2 જુઓ. ખાલી જગ્યા પંપા સરોવરને કિનારે રહેતી હતી. તો અહીંયા અહલ્યાબાઈ છે અને બીજું છે સબરી. તો તમે કોઈકવાર ભજનમાં પણ સાંભળ્યું હશે કે પંપા સરોવરને પાર સબરીની ઝૂંપડી. તો જવાબની અંદર કોણ આવશે? સબરી. સબરી એ પંપા સરોવરના કિનારે રહેતી હતી. હવે આગળ જોઈએ કે સારસની ચાંચનો રંગ ખાલી જગ્યા હોય છે. તો તમને સારસ જોયું હોય તો તમને ખ્યાલ આવશે કે સારસનો ચાંચનો રંગ કેવો હોય છે? લાલ. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લાલ લખીશું. આગળ જોઈએ કે ખાલી જગ્યાના 18 અંક વાંકા છે. તો અહીંયા તમને જીબ્રા આપેલું છે અને અહીંયા ઊંટ છે. તો આ અહીંયા આ વખતે જોતા તમને વાર્તા પણ ખ્યાલ હોય તો અહીંયા ઊંટ નામનું પ્રાણી છે, એ બધા પ્રાણીઓનું કંઈક ને કંઈક ખામી ગોતતું હોય છે કે તમારે આ વાંકું છે. કૂતરાને કે તારી પૂંછડી વાંકી છે, તો ત્યારે બધા પ્રાણીઓ કહે છે કે અમારે તો એક એક અંગ જ વાંકું છે, જ્યારે તમારે તો 18 અંગ વાંકા છે. તો અહીંયા તમે ઊંટની જોઈ હોય તો ઊંટની ડોંક હોય છે એ વાંકી હોય છે, એની પીઠ હોય છે એ વાંકી હોય છે. એટલે અહીંયા જવાબની અંદર શું આવશે? ઊંટ. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો ગુજરાતની સૌથી મોટી નદી એ નર્મદા છે. પહેલાના સમયમાં સંદેશો પહોંચાડવા ખાલી જગ્યાને મોકલવામાં આવતું હતું. તો તમને ખબર છે કે પહેલાના સમયમાં સંદેશો મોકલવું હોય તો એ કબૂતર નામનું પક્ષી કબૂતર દ્વારા સંદેશો મોકલવામાં આવતો હતો, તેથી તેને શાંતિદૂત પણ કહેવાય છે. એટલે જવાબની અંદર આવશે કબૂતર. આગળ જોઈએ કે કરોળિયાને ખાલી જગ્યા પગ હોય છે. મિત્રો, કરોળિયાને 8 પગ હોય છે. હવે કુંભારિયાના ડેરા ખાલી જગ્યામાં આવેલા છે. તો અહીંયા કુંભારિયાના ડેરા એ અંબાજીમાં આવેલા છે. તમે અંબાજી ગયા હોવ તો જોયા પણ હશે. બાલદિન ખાલી જગ્યાના દિવસે ઉજવાય છે. તો બાલદિન એ 14 નવેમ્બરના દિવસે ઉજવાય છે. આ દિવસે નહેરુ ચાચાનો જન્મદિન હોવાથી નહેરુ ચાચાને નાના બાળકો ખૂબ ગમે છે, તેથી તેમના જન્મદિને બાલદિન તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે અહીંયા બાલદિન ખાલી જગ્યાના દિવસે ઉજવાય છે, તો 14 નવેમ્બર. હવે 7 ડિસેમ્બર ખાલી જગ્યા ઉજવાય છે. તો 7 ડિસેમ્બર ધ્વજ દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત ભારતની ખાલી જગ્યા દિશાએ આવેલું છે. તો તમે ભારતનો નકશો જોયો હોય તો તમને ખ્યાલ આવશે. તો આપણો ભારતનો નકશો આ છે. તો અહીંયા તમે જોઈએ તો આપણું ગુજરાત આ સાઈડ આવેલું છે. આ બાજુ પૂર્વ દિશા છે અને એની સામેની દિશા કઈ હોય? પશ્ચિમ. તો આપણું ગુજરાત કઈ સાઈડે આવેલું છે? પશ્ચિમ દિશા તરફ આવેલું છે. ઓકે, તો આપણે અહીંયા જવાબની અંદર લખશું ગુજરાત ભારતની કઈ દિશાએ આવેલું છે. તો જવાબ આવશે પશ્ચિમ દિશા. શ્રી કૃષ્ણનો જન્મ ખાલી જગ્યામાં થયો હતો. તો શ્રી કૃષ્ણનો જન્મ
મથુરાની જેલમાં થયો હતો. તો અહીંયા જવાબ આવશે મથુરા. હવે આગળ, શ્રીરામના પિતાનું નામ ખાલી જગ્યા હતું, તો શ્રીરામના પિતાનું નામ દશરથ હતું, તો આપણે જવાબમાં લખશું દશરથ. હવે આગળ તમને અહીંયા ગુણાકાર કરવાનો આપેલો છે, તો અહીંયા તમે જુઓ બાળક મિત્રો, અહીંયા 3 6 18 થાય અને 18 6 72 થાય, તો અહીંયા તમને 72 પણ આપેલા છે અને 0 પણ આપેલા છે, તો તમે શું કરશો 72 કરશો, પણ નહીં, અહીંયા ફરીથી જુઓ 3 6 18, 18 6 72 અને 72ને 0 સાથે ગુણતા, ગુણાકારની અંદર કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણતા જવાબ 0 જ મળે. એટલે કે 72ને આપણે 0 સાથે ગુણીએ તો આપણને જવાબ શું મળે, 0 જ મળે. એટલે આની અંદર જવાબ શું આવશે, 0 આવશે. ઓકે, હવે આગળ જોઈએ તો અહીંયા 960/8 આપેલા છે, એટલે કે અહીંયા ભાગાકાર કરવાનો છે, તો આપણે અહીંયા કરી જોઈએ કે 960/8, તો અહીંયા 8 × 1 = 8, 9માંથી 8 બાદ કરીએ તો 1 વધે, ઉપરથી ઉતારીશું 6, 8 × 2 = 16. હવે ભાગ ન ચાલે એટલે આ શૂન ઉતારી અને આપણે આ શૂનને ઉપર ચડાવીશું, એટલે કે આપણો જવાબ કેટલો આવશે, 120. તો અહીંયા પણ આપણને 120 આપેલા છે, તો અહીંયા જવાબ આપણને મળશે 120. ઓકે, તો આ રીતે તમારે પણ તમારી ટેક્સ્ટબુકની અંદર જવાબ પૂરવાના છે અને બધી જ ખાલી જગ્યા તૈયાર કરવાની રહેશે. ઓકે, આપણો છેલ્લે પાઠ 30 બાકી રહેશે, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ઓકે, બાય.